દોસ્તો તે ડિજિટલ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે આપણે વાત કરવાની છે ધર્મ પણ ક્યારેક વિજ્ઞાન હતો આ સિરીઝની અંદર હવે આપણે ઘણા બધા વિડીયો મૂકવાના છે ચેનલ સેલ લાઈકને સબસ્ક્રાઇબ કરજો વાત છે દેવોનું પ્રિય વસ્ત્ર રેશમ કેટલું વૈજ્ઞાનિક છે ગણપતિ હોય કૃષ્ણ હોય લક્ષ્મીનારાયણ હોય સરસ્વતી દેવી કોઈ પણ દેવી દેવતા એના શણગાર જુઓ તમે મોટા ભાગે રેશમી વસ્ત્રોમાંથી જ એ બનાવવામાં આવે પૂજારી પૂજી પૂજા કરતી વખતે હોમ હવન યજ્ઞની અંદર બેસતી વખતે રેશમી વસ્ત્રોનો જ ઉપયોગ કરે શા માટે રેશમી વસ્ત્ર જ શા માટે એની પાછળ કયો વૈજ્ઞાનનો સિદ્ધાંત કામ કરે છે સત્ય હકીકત વસ્તુ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે આ સિરીઝની અંદર એક જમાનાની અંદર આ કિંમતી રેશમી વસ્ત્રો રાજા મહારાજાઓ પણ પહેરતા મહારાણીઓ પહેરતી લગ્ન વિવાહ પ્રસંગોની અંદર સલવાર કુર્તા ધોતિયા હોય પાનેતર સેલા ઘરચોળા આ બધું રેશમમાંથી બનાવવામાં આવે તો એની પાછળનું કારણ શું કે આ આ કેટલું વૈજ્ઞાનિક છે એ સમજવાનો પ્રયત્ન આપણે કરવાનો છે તો રેશમનો તાર એકદમ પાતળો હોય મજબૂત હોય હલકો હોય હૂંફાળો અને નાજુક છતાંય સ્થિતિસ્થાપક એટલે પોતાની મૂળ સ્થિતિમાં આવી શકે એને કારણે વણાટકામ માટે એને એકદમ યોગ્ય ગણવામાં આવ્યો છે રેશમના તારનો આડો છેદ જો કરવામાં આવે તો ત્રિકોણીય આકારનો નજરે પડે છે આને કારણે રેશમમાં કુદરતી ચમક એ વધારે જોવા મળે છે રેશમના વધુમાં વધુ ભેજ ગ્રહણ કરવાના સ્વભાવને કારણે એને જાત જાતના ભાતના રંગોથી રંગી પણ શકાય છે રેશમના દોરા વર્ષો સુધી ટકેલા રહે છે મજબૂત રહે છે એટલે અલગ અલગ પ્રકારની એમ્બ્રોડરી અને ભરતકામની અંદર એ ઉપયોગી છે એટલે રેશમની અંદર અલગ અલગ પ્રકારના શેડ ડિઝાઇન ફિનિશિંગની ખૂબ શક્યતાઓ છે ભૂતકાળમાં રેશમી વસ્ત્ર સોના ચાંદીની જેમ એક એક જણસ એક દાગીના ગણા હતું ભારતની જેમ એશિયાના અન્ય દેશો ચીન અને જાપાનથી પણ રેશમ યુરોપ સુધી જતું અને બહોળી પ્રમાણમાં એને પ્રસિદ્ધિ મળી હતી પણ ભાગે પૂર્વથી પશ્ચિમના માર્ગે જે નાણાકીય વેપાર થતો એમાં પશ્ચિમના દેશો એટલે કે યુરોપિયન દેશો એ બધા દેશો રેશમની આયાત કરતા અને એટલે સુધી કે ઈસ્ટ અને વેસ્ટને જોડતા માર્ગનું નામ જ સિલ્ક રૂટ પડી ગયું હતું યુરોપના લોકોએ રેશમને એસ્થેટિક અપીલ ધરાવતું એટલે કે સૌંદર્ય અને કલા કારીગરી ધરાવતું રેશમ કીધેલું છે રેશમના વેસ્ટેજ પણ ભેજને ગ્રહણ કરવાની શક્તિ ધરાવે છે એમાંથી પાવડર એમ જ બીજી મેકઅપની સામગ્રી પણ બનાવી શકાય છે જે મુખ અને સૌ શરીરના સૌંદર્યને વધારવા માટે વધારે ઉપયોગી સાબિત થાય છે પવિત્ર ગણાતા રેશમને આટલું ઉચ્ચ સ્થાન શા માટે એના કારણ કયા તેમાંથી સૌ પ્રથમ કારણ છે કે રેશમને આરોગ્ય સાથે સીધો સંબંધ છે રેશમનો કીડો પોતાની લાળ વડે કોશેટો તૈયાર કરે છે અને એમાં જે પુરાઈ રહી છે લગભગ પંદર થી વીસ દિવસ સુધી એ રેશમનો કીડો અવસ્થામાં એ કોસેટાની અંદર પડી રહી છે આ અવસ્થા દરમિયાન પોતાનું રક્ષણ થાય એ માટે કોશેટા રૂપી એ કવચ છે એ તૈયાર કરે છે અને કોશેટા રૂપી કવચના દ્રવ્યો ગંદકી હાનિકારક જીવજંતુ બેક્ટેરિયા વિષાણુઓને પોતાનાથી દૂર રાખવાની શક્તિ ધરાવે છે એટલે એમાં રહેલા સુસુપ્ત કીડાનું સંપૂર્ણપણે રક્ષણ થાય આમ આવો ગુણધર્મ ધરાવતા કોશેટાના તારમાંથી બનતા રેશમના વસ્ત્રોને પહેરવામાં આવે તો ઘણી બધી બીમારીઓથી બચી શકાય છે આપણે ત્યાં ઘણી જ્ઞાતિઓમાં સ્ત્રી જ્યારે રજસ્વલા થાય માસિક ધર્મની અંદર આવે ત્યારે તેને રેશમી વસ્ત્ર પહેરવાનું કહેવામાં આવે છે રેશમ અભળાતું નથી એમ કહેવામાં આવે છે ઉંધા કાન પકડાવવાની વાત છે ત્યારે એનો અર્થ એ થાય છે કે રેશમ હાનિકારક સૂક્ષ્મ જીવાણુઓથી પોતાના અપાકર્ષણ દૂર કરી રાખે છે સ્ત્રીના શરીર સુધી હાનિકારક જીવજંતુને પહોંચવા દેતા નથી એથી યોની અને ગર્ભાશયને સૂક્ષ્મ જીવાણુથી ઇન્ફેક્શન થતું નથી એનાથી ઉલટું સુત્રાવ વસ્ત્ર અભળાય છે અને કોઈ કહે તો એનો અર્થ એ જ કે એનો ગ્રાહી ભેજ સંચય વસ્ત્રોમાં એટલે કે ભેજનો વધારે સંગ્રહ કરી શકે એમાં ભેજ ફૂગ બેક્ટેરિયા એને શરીરથી દૂર ધકેલવાની શક્તિ ઓછી છે સુત્રાવ કાપડની અંદર એટલે રોગ થવાની શક્યતા વધી જાય છે તમને જાણીને આશ્ચર્ય થશે કે યુરોપના એક લેખકે સંશોધનને અંતે શોધી કાઢ્યું છે કે ભારતના પ્રાચીન મિતાક્ષર ગ્રંથ પ્રમાણે રેશમને વારંવાર ન ધોવોને તો પણ ચાલે કારણ કે રેશમમાં પોતાની જાતને જ જાતે જ માત્ર હવાના સંસર્ગમાં જ સ્વચ્છ થઈ જવાનો ગુણ છે રેશમ સિંહ હવા સાથે સંપર્કમાં આવે તો પોતાની મેળે સ્વચ્છ થઈ જાય છે એટલે લેખકે એવું કીધું છે કે હવાથી ધોવાતું એ વસ્ત્ર છે વિજ્ઞાનની ભાષામાં કહી શકાય કે રેશમ એક સંપૂર્ણ હાઈજેનિક વસ્ત્ર છે મિત્રો અહીંયા યાદ હોય તો રામાયણની અંદર એક કિસ્સો આવે છે કે રામ રામલક્ષ્મણને જાનકીજી જ્યારે વનવાસની અંદર જાય છે ત્યારે વશિષ્ઠ ઋષિના ધર્મપત્ની એ માતા સીતાને લક્ષ્મણજીને અને રામજીને એ વસ્ત્રો આપે છે કે ભાઈ આ વસ્ત્રો વનવાસ દરમિયાન તમે પહેરજો તમારે આ વસ્ત્રો ધોવા નહીં પડે તો એ વસ્ત્રો કદાચ રેશમના હોઈ શકે જે હવાના સંપર્કથી દૂર થઈ શકતા હોય હવાના સંપર્કથી એ સ્વચ્છ થઈ શકતા હોય જમતી વખતે પણ વ્યક્તિએ રેશમના વસ્ત્રો પહેરીને જ ભોજન કરવાનો રિવાજ હતો રસોઈની દરેક સામગ્રીમાં શુદ્ધતા અને સ્વચ્છતા જળવાઈ રહે અનેક રોગથી બચી શકાય એના માટે જ આ બધા રિવાજ હતા રસોઈ કરેલો ખોરાક ઢાંકે તો એમાં પણ રેશમી વસ્ત્રનો જ ઉપયોગ કરે સમગ્ર કુટુંબમાં દરેક વ્યક્તિના આરોગ્ય અને સુખાકારી માટે આજે પણ રેશમી વસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવે છે આ અતિશયોક્તિ નથી પણ રસોઈ કરતી વખતે ન કરે નારાયણ જો રેશમી વસ્ત્રને આગ લાગે તો થર્મોગ્રાફિક હોવાથી કોટનની માફક બળીને રાખ થાય છે જ્યારે નાયલોન અને પોલિએસ્ટર જેવા કૃત્રિમ રેસામાંથી બનેલા વસ્ત્રોથી આગના સંપર્કમાં આવતા પ્લાસ્ટિકની જેમ શરીર સાથે ચોંટી જઈ ચામડીને વધારે નુકસાનકારક કરે છે જુઓ દોસ્તો આપણા ઋષિ કેટલા બુદ્ધિશાળી હતા આ રેશમના વસ્ત્રો કદાચ રસોઈ કરતી વખતે રસોઈ કરનારી સ્ત્રીને આગ લાગે ને એ વસ્ત્ર બળી જશે પણ ચામડીને નુકસાન નહીં થાય પણ સુતરાવ કાપડ કે નાયલોનના વસ્ત્રો પહેરાય છે ને તો એ ચામડી સાથે ચોટી જશે ચામડીને નુકસાન કરશે એટલે રેશમમાં કુદરતી પ્રોટીન છે સોળ જાતના એમિનો એસિડ ધરાવે છે એટલે સુધી એ બોડી ફ્રેન્ડલી છે શરીર પણ એનો વિરોધ કરવાને બદલે આવકારે છે શરીરના ઓપરેશન દરમિયાન રેશમી દોરાથી લેવા ટાંકા સાથે મિત્રતા ભયરું વર્તન થાય છે કોઈ પણ પ્રકારના ટાંકા લેવામાં આવે ને તો એ પણ રેશમના દોરા હોય છે દોસ્તો એટલે રેશમના તાતણામાંથી જે વેસ્ટેજ નીકળે તેને પોલ્ટ્રી ફાર્મમાં મરઘા બતકાના ખોરાક બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે કારણ કે રેશમ તો આખરે તો કુદરતી પ્રોટીનયુક્ત પૌષ્ટિક અને કીડાના મુખમાંથી નીકળેલી લાળ છે રેશમની ઉત્તમતા નીચેની પંક્તિઓ દ્વારા બતાવી શકાય છે શિયાળે વુલન ભલું ઉનાળે સુતરાવ ચોમાસે નાયલોન ભલું રેશમ બારે માસ તો આવી કહાની છે રેશમની એટલે રેશમના વસ્ત્રોનો વધારે ઉપયોગ નમસ્કાર